જામકંડોરડા કન્યા છાત્રાલયના બિલ્ડિંગમાં 264 બેડનું કોવિડ કેર સેન્ટર કાર્યરત. કોવિડ કેર સેન્ટર તારીખ 11/4/2021થી કાર્યરત કરવામાં આવશે. આ કોવિડ કેર સેન્ટરમાં વિસ્તારના તમામ કોરોનાગ્રસ્ત લોકો વિનામૂલ્યે સારવાર મેળવી શકશે. યુવા કેબિનેટ મંત્રી શ્રી જયેશભાઈ રાદડિયાનું સંવેદનશીલ નિર્ણય જામકંડોરડા કન્યા છાત્રાલયના બિલ્ડિંગમાં 264 બેડનું કોવિડ સેન્ટર કાર્યરત હાલ ચાલી રહેલ. કોરોનાની મહામારીમાં જેતપુરથી જામકંડોરડા તેમજ આજુબાજુના વિસ્તારના કોરોનાગ્રસ્ત લોકોને મુશ્કેલી ન પડે અને યોગ્ય સારવાર મળી રહે તે માટે યુવા મંત્રી જયેશ રાદડિયાના સક્રિય પ્રયાસોથી જામકંડોરડા તાલુકા લેઉવા પટેલ કન્યા છાત્રાલય ખાતે સંસ્થાના સંપૂર્ણ હવા ઉચ્છવાસવાળા એટલે ટોયલેટની સુવિધા સાથેના 132 રૂમના 267 બેડ સાથેના બિલ્ડિંગમાં રાજ્ય સરકારની મંજૂરીથી આજુબાજુના વિસ્તારના કોરોના દર્દીઓને વિનામૂલ્યે સારવાર મળી રહે તેવી સુવિધા ઊભી કરવામાં આવેલ છે. કોવિડ કેર સેન્ટર તારીખ 11/4/2021થી કાર્યરત કરવામાં આવશે. આ કોવિડ કેર સેન્ટરમાં વિસ્તારના તમામ કોરોનાગ્રસ્ત લોકો વિનામૂલ્યે સારવાર મેળવી શકશે. કોવિડ કેર સેન્ટર વિસ્તારના તમામ કોરોનાગ્રસ્ત લોકો વિનામૂલ્યે સારવાર મેળવી શકશે. આ કોવિડ સેન્ટર તારીખ 11/4/2021થી કાર્યરત કરવામાં આવશે.